ગાંધીનગરના ખોરજ ગામે ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે। જે આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી અને બેંક એકાઉન્ટ બનાવી લોકોને જમીન પચાવી પાડતા સમગ્ર મામલે એસીબી 11 લોકોની ધરપકડ કરી તો ખોટા ખેડૂતોને સાચા ખેડૂત દર્શાવી તેમના નામે ખોટા દસ્તાવેજ ઉભા કરાયા હતા। 11 લોકોમાં મુખ્ય આરોપી જીતેન્દ્રપુરી ગૌસ્વામી હતો। જે જીતેન્દ્રપુરી ગૌસ્વામી ભૂમાફિયાઓ જેવે જમીન ખરીદનાર પાર્ટી શોધી આપતો સાત ખેડૂતને મહેસાણા જિલ્લામાંથી એલસીબી ધરપકડ કરી છે। જીતેન્દ્ર વિરુદ્ધ 16 ઇન્ફોસિટી મથકે ગુનો નોંધાયો તો મુકેશ પટેલ વિરુદ્ધ ગાંધીનગર અમદાવાદ પોલીસ મથકે ગુનો નોંધાયો। ખોટા દસ્તાવેજમાં 4 મહિલાઓની સંડોવણી પણ સામે આવી છે। જ્યાં ગાંધીનગરમાં જમીન બારોબાર વેચી દેવાની ઘટના હોય સમગ્ર મામલે એલસીબી 11 લોકોની ધરપકડ કરી ખોટા દસ્તાવેજ બનાવી અને તેઓ જમીન પચાવી પાડતા હતા। સમગ્ર મામલે એલસીબી 11 લોકોની ધરપકડ કરી છે। તો આ સાથે જે વાત કરવામાં આવે ગાંધીનગરની કે જ્યાં જમીન બારોબાર વેચી દેવાની ઘટના સામે આવી રહી છે, જ્યાં ખોટા ખેડૂતોને સાચા ખેડૂત દર્શાવી અને સહી કરાવી અને ખોરજ ગામે ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે। આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી બેંક એકાઉન્ટ બનાવી લોકોને જમીન પચાવી પાડતા હતા। સમગ્ર મામલે એલસીબી 11 લોકોની ધરપકડ પણ કરી હતી। તો આજ મુદ્દે વધુ વિગત સાથે સંવાદદાતા રવિન્દ્ર જોડાઈ ચુક્યા છે। જે રવિન્દ્ર, ગાંધીનગરમાં જમીન બારોબાર વેચી દેવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી, જમીનની જે ખોટા દસ્તાવેજો કરીને બીજા ખેડૂતના નામે જે ખોટા ખેડૂત કરીને લોકો જે 11 લોકો હતા તે આવું કામ કરતા હતા। છેલ્લા ઘણા સમયથી આ કામગીરી ચાલી રહી હતી, જેનો પર્દાફાશ ગાંધીનગર એલસીબી દ્વારા કરવામાં આવ્યો છે અને 11 લોકોની જે ધરપકડ છે આ મામલે કરવામાં આવી છે અને તેને લઈને આજે એસપીએ પણ પ્રેસ કરી હતી। એસપીએ જણાવ્યું હતું કે ખોટા બેંક એકાઉન્ટ બનાવીને, ખોટા આધાર કાર્ડ બનાવીને એ લોકો જે જમીનના જે કાગળો હતા તે ખોટા તૈયાર, દસ્તાવેજો ખોટા તૈયાર કરતા હતા, જેની માહિતી મળતા જ સંપૂર્ણ મામલે જે એલસીબીએ ટીમ બનાવીને 11 લોકોની ધરપકડ કરી છે। મહેસાણામાંથી કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેને ગાંધીનગર લાવવામાં લાવ્યો હતો। ત્યારબાદ આજે કોર્ટમાં તેમને હાજર કરવામાં આવ્યો હતો। કોર્ટે પણ 11 દિવસના જે છે એ રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે પોલીસ લોકો 11 લોકોને રિમાન્ડ ઉપર લઈને વધુ માહિતી નીકળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। બિલકુલ રવિન્દ્ર, આભાર તમામ વિગત આપવા બદલ। સમગ્ર મામલે હવે એલસીબી પોલીસ દ્વારા તમામ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે, જે ખોટા દસ્તાવેજો બનાવી અને જમીન જેવું પચાવી પાડતા હતા। ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એલસીબી પોલીસ મહેનત કરીને ખોટા દસ્તાવેજ, પછી ખોટા બેંક એકાઉન્ટ બનાવી અને ખોટા ડોક્યુમેન્ટ્સ પણ સાથે સાથે બનાવી ખોટા દસ્તાવેજ બનાવવાની એક મોટી ગેંગની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં મેઇન એ છે કે એ લોકો પહેલે ખોટા ખેડૂતને ઊભા કરતા હશે અને ખેડૂતના પહેલે ડોક્યુમેન્ટ્સ ગલત બનાવતા હતા, જેસે આધાર કાર્ડ યા પાન કાર્ડ કોઈ બી। પછી એ બેંક એકાઉન્ટ બનાવે છે, ખોટા બેંક એકાઉન્ટ, એન્ડ ખોટા બેંક એકાઉન્ટ બનાવ્યા પછી એ ખેડૂત ખોટા ખેડૂત કો અસલી ખેડૂત દર્શાવીને રજિસ્ટર ઓફિસમાં લઈ જઈને ખોટા દસ્તાવેજ બનાવવા પ્રયાસ કરતા હતા। એ દરમિયાન ગાંધીનગર એલસીબીને માહિતી મળેલ છે કે એ લોકો ખોટા દસ્તાવેજ મોટી આદરજના એક ગામના બનાવવામાં માટે ગયા છે, તો પોલીસ પહોંચ્યા અને બધાની અરેસ્ટ કરીને તપાસ હાથ ધરવામાં આવ્યો અને એ જો કુલ 11 અક્યુઝ કો ધરપકડ કિયા। મેઇન અક્યુઝ જિસમેં જીતુ ગોસ્વામી હૈ, ઉસકે સાથ મુકેશભાઈ, ગૌતમભાઈ ઓર અનિલભાઈ, ઇનકા પહેલે ભી હિસ્ટ્રી રહે ચુકે એન્ડ સબકે ખિલાફ અલગ અલગ પોલીસ સ્ટેશન મેં ગુના દાખિલ હો ચુકે।